હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 12 ઝબક જ્યોત, જે અગાઉના પાર્ટ 1માં તાસમાં આપણે આગળનો પાઠ ભણ્યા હતા, તો તેના વિશે થોડી ચર્ચા કરી લઈશું કે પ્રસ્તુત પાઠ ઝબક જ્યોત પાઠમાં જે દીપક અને તેના પિતા હોય છે તે સર અમલ, તે અંગ્રેજ ઓફિસર હોય છે, અને દીપક જે તેમનો પુત્ર હોય છે તેને પોતાના રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ છે, પિતા અંગ્રેજ છે, અંગ્રેજ અધિકારી હોવા છતાં પુત્રમાં તેને દેશ પ્રત્યેનો એને માન છે, ગૌરવ છે, અને દેશ માટે કંઈક કરી છૂટવાની તેનામાં તમન્ના છે, અને તેના માટે તે પોતાના જે રાષ્ટ્રનું પ્રતીક એવો રાષ્ટ્રધ્વજ, જે તિરંગો ધ્વજ છે, તે ફરકાવવા માટે પોતાના ઘરની અગાસી ઉપર જાય છે, અને ત્યાંથી તે પટકાય છે, અને પટકાતા તે લોહીલુહાણ થઈ જાય છે, તેના માથામાં વાગે છે, અને તેની સ્થિતિ બહુ ગંભીર થયેલી હોય છે, અને ડૉક્ટર તેની સારવાર માટે આવે છે. માતા તેના ઓશિકા પાસે બેઠેલી હોય છે, તેની બહેન પણ હોય છે, અને પોતાના પિતા અને થોડાક અધિકારીઓ, પોલીસ અધિકારી વગેરે પણ સાથે હોય છે. ડૉક્ટર જણાવે છે કે તમે એના પિતાને કહે છે કે તમારા બાળકને બહુ તમે કહેશો નહીં, એની સ્થિતિ બહુ ગંભીર છે, નાજુક છે, એને એની જાતે જ એને આરામ કરવા દો. આમ પ્રસ્તુત આગળના પાઠમાં જે વર્ણન હતું તે એ ધ્વજ ફરકાવતા જે પટકાઈ ગયેલો હોય છે, અને તે એ પોતાના પડે છે, અને રાષ્ટ્રધ્વજ ફરકાવતા તે પડી જાય છે, અને પડી જતાં તેને પોતાના જે વાલા હોય છે, સગાઓ હોય છે, તેને તે સંબોધે છે કે મને, હું પટકાયો છતાં મને સહેજ પણ એનો ડર નથી, કે હું રડ્યો પણ નથી, એ દેશ પ્રત્યેનું મને માન છે. તો આવો દેશપ્રેમ પ્રત્યેનો ઉજાગર કરતો એવો દીપક એના પિતા તરફ, સર અમલદાર તરફ નજર કરે છે, તો ઘડીક મેના તરફ જોયા કરે છે. રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાના અવાજ સાથે ધીરે ધીરે સ્પષ્ટ થતા ગીતનો ધ્વનિ આવે છે. ગીતનો ધ્વનિ સંભળાય છે કે 30 કોટી શીશ પ્રણમે તને ભારતની, ઓ ધર્મ ધજા, નવલખ તારા આશીષ જપે ભારતની, ઓ કર્મ ધજા. ગીત વાગે છે કે 30 કોટી, એટલે કે 30 કોટી એટલે કરોડ, સમાનાર્થી શબ્દ છે. 30 કોટી કરોડ, શીશ એટલે માથું, પ્રણમે 30 કરોડમાં શીશ પ્રણમે તને ભારતીયની ધર્મ ધજા, એ ભારતીય આ ધર્મની ધજા, નવલખ તારા આશીષ, હે ભારત તારા નવ લાખ આશીષ એટલે કે આશીર્વાદ આપે, અને જપે ભારતની, ઓ કર્મ ધજા, એવા ધર્મ અહીંયા દેશ પ્રેમ પ્રત્યેનો પ્રેમ જગાડતા ગીતો અહીંયા એમને દેશ પ્રત્યેની સ્વતંત્રતા ભાવના જગાડનારા ગીતો ગવાઈ રહ્યા છે, અને દેશમાં તે પ્રત્યેનો પ્રેમ ઉજાગર થાય છે. દીપક કહે છે કે ઝબકીને જાગે છે. દીપક હવે ઊંઘમાંથી ઝબકીને જાગી જાય છે. બા સાયમ ફેરી નીકળી લાગે છે. ઊંઘમાં તેને સંભળાય છે, શું કહે છે, સાયમ ફેરી, એટલે સાયમ એટલે કે સાંજની ફેરી, એટલે કે સાંજનું જે ફેરી એટલે કે સરઘસ કાઢવામાં આવ્યું છે તે નીકળ્યું છે લાગે છે. મને બારીએ લઈ જા. દીપક કહે છે, બા મને તું બારીએ લઈ જા, બારી પાસે લઈ જા, અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે, મારે દેશ પ્રત્યેના લોકોને, એને ઘરને, પોતાના પિતાને જોવાની ઈચ્છા નથી, પરંતુ બહાર જે સરઘસ નીકળ્યું છે તેને જોવાની ઈચ્છા છે. મેના કહે, બેટા તને કષ્ટ પડશે. મેના શું કહે છે, બેટા તને કષ્ટ એટલે કે તને પીડા થશે, અહીં જ સૂઈ રહે ને, અહીં સૂઈ જાને, એવું કહે છે. આવતીકાલે જોજે. શું કહે છે, તું આવતીકાલે જોજે, એ તો આવતીકાલે નીકળશે. શું કહે છે, એ તો આવતીકાલે પણ નીકળશે. દીપક કહે, બા તું આજે મને કસાઈની ના નહીં કહેતી. શું કહે છે, આજે તું મન કસાય નહીં એટલે કે કંઈ પણ વાતની રોકટોક કરીશ નહીં, આજે નહીં, હું તને કેમ સમજાવું,
કે હું તને કેવી રીતના સમજાવું, આજે નહીં મને બારીએ લઈ જા, આ ડૉક્ટર કહે એ જે કહે તેમ કરો, એને ઉશ્કેરશો નહીં. ડૉક્ટર સલાહ આપે છે કે દીપક જેમ કહે તેમ જ કરો, એને ઉશ્કેરશો નહીં, એને ગુસ્સે આવેગમાં કરશો નહીં, એને જેમ કહે તેમ કરો, એને બારી પાસે લઈ જાઓ. સૌ ખાટલાને ઉપાડીને ઝરૂખામાં લઈ જાય છે. બધા તેને એની ઉઠવાની તો એની સ્થિતિ નથી, પરંતુ એને ખાટલા સાથે ઝરૂખામાં બાલ્કનીમાં લઈ જાય છે. મેનાની છાતીમાં ટેકવાઈ ગોઠવાઈ અને દીપક બેઠો છે. મેનાની છાતીમાં એને માથું મૂકીને ટેકવાઈને તે બેઠો થઈને જુએ છે. બેઠો થાય છે. નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી રહે છે. કે નીચેથી આવતો મસાલ એ એનો પ્રકાશ છે. મસાલ જે સળગાવવામાં આવેલું હોય છે, એક પ્રકારનો કાકડો, તે મસાલ હવે તેનો પ્રકાશમાં તેનું ગીતથી ઉત્તેજિત થયેલું મોઢું, ગીત હોય છે તેનાથી ઉત્તેજિત એને દેશ પ્રત્યેનો પ્રેમથી એનું મોઢું હસે છે, તે ચળકી ઉઠે છે. આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે. પાછળના નરનારીઓ બુલંદ અવાજે ગાતા હોય છે. આવું સાયમ સરઘસ નીકળેલું હોય છે. વ્યોમતાની ફરકત પતાકા હેમડુંગરના દંડ સંસ્કૃતિના જગ ચોકમહી ધ્વજ ફરકતો પડછન. ગીત વાગે છે કે વ્યોમતાની ફરકત પતાકા. વ્યોમતની, વ્યોમ એટલે આકાશ, ગગન, અંબર, સમાનાર્થી શબ્દ છે. તણી એટલે ભરફ, કે આકાશ તરફની જે ફરકત પતાકા એટલે કે ફરકતી પતાકા જે ધજાઓ છે. હિમડુંગરના દંડ, હિમ એટલે કે બરફના ડુંગરના જે દંડો છે, અને સંસ્કૃતિના જગ ચોકમહી, આ સંસ્કૃતિના જે લોકો છે તે આ જ ચોકમાં છે. અને ધ્વજ ફરકાતો પડછંદ એટલે કે ધ્વજ ફર અને ધ્વજને ફરકાવતા પડછંદ એટલે કે મહાકાય શરીરવાળા લોકોની જે રેલી જાય છે તેને જોઈને દીપક ખુશ થઈ જાય છે. દીપક મેનાની આંખોમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરી. હવે દીપક એની આંખમાં જોવા દ્રષ્ટિ ઊંચી કરે છે, એની નજર ઊંચી કરે છે. દ્રષ્ટિ, નજર, બા કેવું સરસ ગીત છે. શું કહે છે? બા કેવું સરસ ગીત છે, તને નથી આવડતું? પ્રશ્ન પૂછે છે કે તને નથી આવડતું? ગાને ઉછળીને એક ચુમ્મી તોડે છે. હવે બા એને ઉછળીને એને એક વાલ પ્રગટ કરે છે. નીચેથી આવતા લોકોનો અવાજ સાથે મેના પણ જોડાય છે, કે નીચેથી આવતા અવાજ સાથે લોકોનો અવાજ જોડાય છે. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ રંગ દીધો, લીલા શાંતિ તના નેજા ભારતની ઓ ધર્મ ધજા. શું કહે છે કે જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, કે આ ઝંડાને એના સ્ફટિક એટલે કે સફેદ જેવા એના હૃદયથી, ઉર હૃદયથી ધવલ એટલે કે સફેદ કીધો, જે ઝંડાને ભગતે જતીને રુધિર રંગ દીધો, ગાંધીજીએ તેને સફેદ રંગ આપ્યો અને ભગત જતીએ આ રુધિર રંગ દીધો એટલે કે રુધિર એટલે કે લોહીનો રંગ દીધો, અને લાલ શાંતિ તના નેજા, સોરી, લીલા શાંતિ તના નેજા એટલે કે લીલો શાંતિનો જે પ્રતીક છે તેવી ધજા ભારતની ઓ ધર્મ ધજા. આમ રાષ્ટ્રધ્વજનું વર્ણન કરતું આ ગીત છે. નીચેના વાનર સેનાઓ, નીચેથી વાનર સેનામાં દીપકને જય ગરજી ઉઠે છે અને સૌ પસાર થઈ જાય છે. બધા ત્યાંથી પસાર થાય છે. દીપક, બા એ કોની જય પુકારતા ગયા? દીપક કહે છે કે બા એ કોની જય પુકારતા હતા, એટલે કે કોનો જય જયકાર કરતા હતા? મેના કહે દીપકની, એને કહે છે કે દીપકની તારી જય પુકારતા હતા. દીપક, દીપક કોણ? પ્રશ્ન પૂછે છે કે દીપક કોણ? મેના કહે તું બેટા. એની માં કહે છે કે તું બેટા, બીજો દીપક કોણ? તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું એટલે તો સૌએ તારો જય જયકાર કીધો. શું કહે છે કે તે આજે ધજા એટલે કે રાષ્ટ્રધ્વજ ચડાવતા તે જે માથું વધેર્યું, માથું વધેર્યું રૂઢિપ્રયોગ છે, એટલે કે દેશ માટે બલિદાન આપ્યું તે તારો સૌએ તારો જય જયકાર કીધો. દીપક કહે તે બા ધજા ચડાવે તો તેની જય બોલાવે એમ? હવે દીપક પ્રશ્ન પૂછે છે કે જે ધજા ચડાવે એની જય બોલે એમને? હવે
તો તુંય ચઢાવને, શું કહે છે? તો બા તુંય ધજા ચઢાવને, તો તારોય જઈ બોલે, હું ઉર્મી અને સુંદર ત્રણેય જઈ બોલાવશું. શું કહે છે? કે બા તું પણ ધજા ચઢાવ તો અમે ત્રણેય તારી જયકાર બોલાવશું. મેના દીપકને એક ચુંબી લે છે. હવે એને ચૂમે છે વાલથી. દીપક ઘડીવાર આકાશમાં જોઈ રહે છે, આકાશ તરફ જુએ છે. બા જો તારાઓ આંખો પટપટાવે છે, આકાશ તરફ જુએ છે ને શું કહે છે કે બા જો તારાઓ આંખો પટપટાવે છે કે તારાઓ લબક ઝબક થાય છે, મારે આજે 9 વાગે ફરવા જવાનું છે. દીપક શું કહે છે? મારે આજે 9 વાગે એટલે ફરવા જવાનું છે. એની મને તને યાદ આપે છે, તું આવીશ ને? શું કહે છે? કે હું ફરવા જવાનો છું, મારી સાથે તું આવીશ ને? પ્રશ્ન પૂછે છે. મેના કહે, હા બેટા હું આવીશ. ફરી થોડીવાર દીપક અગાસીની આંખોમાં આંખ પરોવે છે. પછી દીપક થોડીવાર અગાસીમાં આંખમાં આંખ પરોવી, આંખમાં આંખ પરોવી રૂઢિપ્રયોગ છે. એકી ટસે એકી ધ્યાનથી ધારી ધારીને જોવું તે, એકી ટસે જોવું, એકી ધ્યાનથી જોવું, ધારી ધારીને જોવું, આ બધા રૂઢિપ્રયોગના અર્થ છે. જે રૂઢિપ્રયોગ પૂછાતો હોય છે તેનો એક માર્ક્સ હોય છે, તો યાદ રાખશો. એટલે દીપક, બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? દીપક પ્રશ્ન પૂછે છે કે તારા આકાશમાં ઉગે છે ને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? બા બંગલા ઉપર વાવટો ચઢાવીએ તો ઓરડામાંય તારા ઉગે હો. શું કહે છે? બાને કહે છે કે બા બંગલા ઉપર, કે બંગલા ઉપર વાવટો ચઢાવીએ, બંગલા ઉપર વાવટો ચઢાવવો એટલે કે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ તો ઓરડામાંય તારા ઉગે હો. મેનાની આંખોમાંથી 2 આંસુ સરી અને દીપકના જુલ્ફોમાં અટવાઈ ગયા. મેનાની આંખમાંથી આંસુ સરી અને એની જુલ્ફ એટલે કે એની જે વાળની લટા છે, જે પાતળી સેર છે, તે વાળની લટોમાં અટવાઈ ગયા. એના આંસુ ત્યાં અટવાઈ જાય છે. બા મને ઊંઘ આવે છે. શું કહે છે? બા મને ઊંઘ આવે છે, મને સૂઈ જવા દે, હું સૂઈ જાઉં પણ તું ઊંઘ આવે તોય ઉઠતી નહીં, બરાબર 9ને ટકોરે મને ઉઠાડજે. શું કહે છે? બા મને ઊંઘ આવે છે, હું ઊંઘી જાઉં છું પરંતુ તને ઊંઘ આવે તોય તું ઉઠતી નહીં, તને ઊંઘ આવે તોય તું ઊંઘી જઈશ નહીં, મને બરાબર 9 વાગે એટલે 9ના ટકોરે મને ઉઠાડજે. કે 9 એ દ્વિગુ સમાસ છે. જ્યારે 1 થી 100 અથવા તો 1000ની ગણતરીમાં આવે, જેમ કે 9 રાત્રિઓનો સમૂહ કે 9ના ટકોરે, એ 9 સંખ્યા લેખન ત્યારે દ્વિગુ સમાસ થાય છે. તો ઉઠાડજે હો, અને તમે તું ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. શું કહે છે? હું ફરવા જવાનો છું, તમે મારી સાથે તૈયાર રહેજો. મેના દીપકને સુવાડી દે છે. તેની માતા પોતાના દીકરાને ઊંઘ આવે છે તો સુડાવી દે છે. સર અમલ પાસે આવી એનું માથું પંપાળવા લાગે છે. સર અમલ, એના પિતા જે અંગ્રેજ અમલદાર હોય છે, તે એની પાસે આવીને તેના માથે હાથ ફેરવે છે. એની આંખમાં આંસુ સમાતા નથી, એની આંખમાં આંસુ સમાતા નથી, તે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. દીપક ફરી જાગે છે, તેના આંસુ પડે છે એટલે દીપક ફરીથી જાગી જાય છે. બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે. શું કહે છે? બા બપોરે ઉર્મી કહેતી હતી કે આ પાટાથી મારું મોઢું છે ને સરસ લાગે છે, અરીસો લાવને હું જોઉં તો ખરો કે હું કેવો દેખાઉ છું. એટલે સર અમલ અરીસો લાવી અને દીપકના મોઢા સામે ધરે છે. સર અમલ અરીસો લઈ આવે છે, અરીસો દર્પણ એટલે એની સામે જુએ છે અને ધરે છે. દીપક અરીસામાં જોઈ રહે છે, એની આંખો ચમકવા લાગે છે. તે અરીસામાં જુએ છે ત્યારે તેની આંખો ચમકે છે. બા પાટોય જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. અરીસામાં જુએ છે તો ખુશ થઈ જાય છે દીપક કે બા જોને કે અરીસામાંય કેવો પાટો એનો રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. મારો લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ. શું કહે છે? મારા લોહીનો લાલ રંગ, એનો લોહી રક્તનો જે રંગ હોય છે તે લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને માથાની કાળી લટ છે તે જાણે લીલો રંગ. હવે અને રેટ્યો તો કેટલી વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે. શું કહે છે? રેટ્યો તો મેં બાપુને કેટલી વાર કહ્યું કે રેટ્યો મને લાવી દો પણ બાપુ રેટ્યો લાવતા નથી, રોસ કરતા
એટલે કે રોષ કરવો એટલે કે ગુસ્સે થઈ જવું, રૂઢિપ્રયોગ છે કે ગુસ્સે થઈ જાય છે, રોષે ભરાવું, ગુસ્સે થઈ જવું, જાઓ લઈ જાઓ તમારો અરીસો અને અમારે તમારા અરીસામાં નથી જોવું. શું કહે છે? અમારે તમારા અરીસામાં નથી જોવું. હવે સર અમલ અરીસો લઈ જાય છે, થોડી વાર શાંતિ પથરાય છે, દીપક ફરી આખો ઉઘાડે છે. વળી સર અમલદાર જાય છે એટલે દીપક થોડી વાર સૂઈ જાય છે, પછી આખો ઉઘાડે છે. અને બા હું ફરી ફરવા જાઉં છું, પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે. શું કહે છે? હવે ફરીથી એ જાગે છે, ઊંઘે છે, એના ઉપરથી જ શીર્ષક આપવામાં આવ્યું છે, ઝબક જ્યોત. થોડોક ઝબકીને જાગીને પાછી જ્યોત બુઝાઈ જાય છે, તો આના ઉપરથી શીર્ષક આપ્યું છે ઝબક જ્યોત. દીપકની જ્યોત જાગે છે અને પાછી બુઝાઈ જાય છે, વળી પાછો તે બુઝાઈ જાય છે, વળી પાછો તે જાગે છે અને કહે છે કે હું ફરવા તું ગાંધીજીને કાગળ લખજે કે હું ફરવા જવાનો છું, ગયો છું. પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો તો ફરકાવશે, ફરકાવશે ને ફરકાવશે. તું પત્રમાં એવું લખજે કે હું પત્ર સોરી ઝંડો તો ફરકાવીશ જ. હવે મેના એક બચી ભરી, હા બેટા જરૂર લખીશ પણ હવે તું સૂઈ જા. મેના કહે છે કે હું જરૂર લખીશ પણ હવે તું સૂઈ જા દીકરા, સૂઈ જા. દીપક, હા હવે હું સૂઈ જાઉં છું. બરાબર નવને ટકોરે ઉઠીશ. શું કહે છે? કે હવે ઊંઘી જાઉં છું અને હું નવના ટકોરે ઉઠીશ. હવે દીપક આંખો મીચી જાય છે, સુનકાર છવાઈ જાય છે. દીપક આંખો મીચી જાય છે અને સુનકાર એટલે કે શાંતિ, એકદમ નીરવ શાંતિ છવાઈ જાય છે. દીપકની છાતીની ધમન ઉપડતી જાય છે. છાતીની ધમન ઉપડવી, ધમન, ધમણ એ તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે લુહાર હોય, લુહારને ત્યાં જે ઓજારો હોય છે તે ઓજારોને ટીપવા માટે લોખંડને ગરમ કરવામાં આવે છે, એ ગરમ કરવા માટે જે આગ હોય છે તે આગને પવન આપવા માટેનું એક રબ્બરનું જે હોય છે પાત્ર તે એને ધમણ કહેવામાં આવે છે. એ ધમણને આમ દોરડાથી ઊંચા નીચી કરતાં એનાથી પવન ફેંકાય છે અને ભઠ્ઠીમાં આગ પ્રજ્વલિત થાય છે. તો આ ધમણ, એની ધમણ ઉપડતી જાય છે. અહીંયા ધમણનો અર્થ તમને સમજાઈ ગયો હશે. ધમણ ઉપડતી જાય છે એટલે કે તેને શ્વાસ ઉપડે છે, અહીંયા એને હાફ ચડે છે, શ્વાસ ચડે છે. રૂઢિપ્રયોગ છે ધમણ ઉપડવી એટલે કે તેને શ્વાસ ચડે છે. હવે સર અમલ પાસે જઈ ઊંઘી ગયો લાગે છે. સર અમલ તેની દીપકની પાસે જાય છે અને કહે છે કે ઊંઘી ગયો લાગે છે. મેના કહે, હા પણ તમારે શું કામ છે? હા એ ઊંઘી ગયો છે પણ તમારે શું કામ છે? આંખોમાંથી આંસુઓની ધારા વહે છે, અંતે તો પિતાનું હૃદય છે, તે પીગળ્યા વગર રહેતું નથી. તે ભલે અંગ્રેજ સરકાર છે પણ અંતે તો પિતા છે, પિતાનું હૃદય અહીંયા રોવા લાગે છે એટલે તેની આંસુઓની ધારાઓ વહે છે. ડૉક્ટર કહે, મેનાબેન ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, જેને એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે. ડૉક્ટર કહે છે, મેનાબેન ઈશ્વર, ઈશ ભગવાન, કે ભગવાન ઉપર તમે શ્રદ્ધા રાખો, જેને એને સર્જાવ્યો છે એટલે કે જેને એનું સર્જન કર્યું છે. સર્જાવ્યો તળપદો શબ્દ છે એટલે કે તેનું સર્જન, સર્જન એ શુદ્ધ ભાષા છે, તળપદી ભાષા છે. સર્જાવ્યો એટલે કે તેનું સર્જન કરવું, એ જ તેનું સંરક્ષણ કરશે એટલે કે એ જ એને સાચવશે. મેના કહે, ડૉક્ટર તમારે દીકરો છે? મેના પ્રશ્ન પૂછે છે કે ડૉક્ટર સાહેબ તમારે દીકરો છે? ડૉક્ટર કહે, ના મેનાબેન મારે દીકરો નથી. મેના કહે, તો બસ કરો, તો બસ કરો, તમને એની વેદના નહીં સમજાય. ડૉક્ટર આંટા મારવા લાગે છે, ડૉક્ટર આમ તેમ ફરવા લાગે છે. સર અમલ ઓશિકાની બીજી બાજુએ નીચે વેદના વદને બેસી રહે છે. સર અમલદાર જે હોય છે તે ઓશિકે એના ઓશિકા બાજુ નીચે બેસી જાય છે. કેમ? કારણ કે દીપક એના પિતાને જોવે છે અને ઉશ્કેરાઈ જાય છે એટલે તેના ઓશિકા પાસે તે નીચે બેસે છે અને નીચે વદને બેસી રહે છે, તેના શરીર પાસે બેસે છે. આ બધા તમારા પ્રતાપ. શું કહે છે? કે આ બધો તમારો પ્રતાપ છે. તેની માં કહે છે કે આ તમારા પ્રતાપે જ થયું છે, નહીં તો એનો ડર તમારો ધ્વજ ફરકાવા ગયો હોત અને એ જાય છે ત્યારે તમારો ડર ન લાગ્યો હોત તો તે પડત નહીં અને તેને આવું વાગત નહીં અને તેની આવી પરિસ્થિતિ સર્જાત નહીં. આ બધું જ તમારા પ્રતાપે થયું છે અને હવે શું કામ રડો છો? માં પિતાને કહે છે. સર અમલ કહે,
મેના તને એમ કહેવાનો અધિકાર છે, પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત તો. શું કહે છે? તને આ કહેવાનો ચોક્કસ અધિકાર છે, પરંતુ તને એ મારા મનની સ્થિતિ એટલે કે મારા મનની તું પરિસ્થિતિ સમજતી નથી. જો સમજતી હોત તો આવું ન કહેત. મેના આંસુલ ઉછતી, મારે તો હવે મને જેવું જ કશું રહ્યું નથી. મેના આંસુલ ઉછે છે કે મારે તો મન જેવું જ કશું રહ્યું નથી. એટલે સર અમલદાર કહે છે કે તું મારા મનની પરિસ્થિતિ સમજતી હોય તો તને ખબર પડે. એટલે મેના ઉત્તરમાં કહે છે કે મારે તો મન એટલે કે આ મારું શરીરમાં મન છે તેવું કાંઈ રહ્યું જ નથી. મારો તો જાણે કે શરીર ખોડિયું થઈ ગયું છે, એટલે કે એમાં આત્મા રહ્યો નથી, મન રહ્યું નથી. જાણે કંઈ કરી શકતું ન હોય, કંઈ દુઃખ વેદના અનુભવી શકતું ન હોય એવું તો મારું મન થઈ ગયું છે. આમ પ્રસ્તુત પાઠમાં જે સર અમલદાર હોય છે તેમનો પુત્ર દીપક એ જ્યારે પોતાની ધાબાની અગાસી પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા જાય છે ત્યારે રાષ્ટ્રધ્વજનો તળપદો શબ્દ છે વાવટો. વાવટો એટલે રાષ્ટ્રધ્વજ. એ ધ્વજ ફરકાવતા તેના પિતા એ અંગ્રેજ અમલદાર હોય છે. તે સમયે અંગ્રેજોએ આપણા દેશને સ્વાતંત્ર સંગ્રામની લડાઈ ચાલતી હતી. અંગ્રેજોએ આપણા દેશને આપણે ગુલામીમાંથી પસાર થવું પડતું હતું અને તે દેશને આઝાદ કરવા માટે ગાંધીજી અને દેશના અનેક નેતાઓએ બલિદાનો આપ્યા હતા. અનેક દેશ નેતાઓ જેલમાં હતા ત્યારે દેશપ્રેમની ભાવના જગાડનારા ગીતો અને સાયમ ફેરીઓ કાઢવામાં આવતી હતી અને આવો જ એક ભારતીયોના લોકોને દેશ પ્રત્યેનો ઉત્સાહ જગાડવા માટે વારંવાર એવા ગીતો વગાડવામાં આવતા. તેમાંનો આ એક દીપક પણ છે. દીપક એ સર અમલદાર તેના પિતા એ અંગ્રેજ અમલદાર જે અંગ્રેજોનો અધિકારી હોય છે તેવા સર અમલદાર અને તે અંગ્રેજો માટે કામ કરતા હોય છે તે અંગ્રેજમય બની ગયા હોય છે. પરંતુ તેનો પુત્ર જે હોય છે તેમનો પુત્ર તેને ભારત પ્રત્યેનો પ્રેમ હોય છે અને તે પ્રેમને જગાડવા માટે તે ઉત્સુક છે અને તે માટે તે પોતાની અગાસી પર ધ્વજ ફરકાવતા પટકાય છે, છતાં પણ રડતો નથી અને મરણ પથારીએ એ લોહી લુહાણ થયેલો હોય છે. પરંતુ અંતે તેના પિતા જે હોય છે સર અમલદાર તેને પોતાના પિતૃહૃદય જાગી ઉઠે છે અને પોતાના દેશ પ્રત્યેનું ભાન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા સુધી જોઈશું. હવે તમારી બુક પેજ નંબરનો 64 અને 65 પરના આ પાઠનું તમે વાંચન કરશો, તેનું મનન કરશો અને તેને ધ્યાનપૂર્વક સમજશો અને તેનો પ્રશ્નોના જવાબનો વાંચન કરશો. તો હવે આગળનો જે પાઠ છે તે આપણે આગળના તાસમાં ભણીશું.